नमस्ते विद्यार्थियों, आज आगनो जे पाठ छे चैप्टर 9 वन अने वन्य जीवन तेना छेल्ला भागनी चर्चा करीशुं। अगाउना लेक्चर्स में आपणे वन्य जीवो एनी सुरक्षा अंगेना उपायो, वन्य जीवना विनाशना कारणों वगैरह नी वात करी। આજે ભારત સરકાર દ્વારા જે યોજનાઓ ઘડવામાં આવી છે કે ભાઈ આપણા દેશમાં કેટલાક પ્રાણીઓ, વન્યજીવો એવા હતા, વાઘ, ગેંડા, હાથી, કે જે જીવોના જીવન ઉપર સંકટ હતું, એમની સુરક્ષા માટે સરકાર દ્વારા કેટલાક ઉપાયો કરવામાં આવ્યા, યોજનાઓ કરવામાં આવી, શરૂ કરવામાં આવી, એના વિશે ટૂંકમાં માહિતી લઈએ। તો સૌ પ્રથમ યોજના જે છે એની વાત કરીએ તો વાઘ પરિયોજના। વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે અને ભારતમાં વાઘનો શિકાર થવાના કારણે વાઘોની સંખ્યા ખૂબ જ ઓછી થઈ। શરૂઆતમાં આપણા દેશમાં જંગલોમાં વાઘોની સંખ્યા 40,000 કરતાં પણ વધારે હતી, જંગલો પણ હતા, સંખ્યા પણ વધારે હતી, પરંતુ ધીમે ધીમે ગેરકાયદેસર શિકાર અને નિર્વનીકરણને આ બધી ઘણી બધી સંખ્યાઓને સમસ્યાઓને કારણે ભારતમાં વાઘની સંખ્યા ઉત્તરોત્તર ઘટવા લાગી, જેને બચાવવા માટે સરકારે ઈસવીસન 1971માં એક પરિયોજના શરૂ કરી પ્રોજેક્ટ ટાઈગર તરીકે। અને આ પ્રોજેક્ટ ટાઈગર અંતર્ગત ભારતની અંદર જે જે પ્રદેશોમાં વાઘ છે, આમ તો ગુજરાત રાજ્ય, રાજસ્થાન, મધ્યપ્રદેશ કે સમગ્ર ભારતમાં વાઘની સંખ્યા હતી, પણ માનવીય પ્રવૃત્તિઓને કારણે વાઘોની સંખ્યા ઘટી માટે 1971ની જે પરિયોજના શરૂ કરી એ પરિયોજના અન્વયે ભારત સરકારે વાઘ પરિયોજનામાં એવા કડક કાયદાઓનો અમલ કર્યો અને અનેક શ્રેણીબદ્ધ પગલાં લીધા જેથી કરીને અત્યારે આપણા દેશમાં વાઘોની સંખ્યામાં વધારો થતો જોવા મળ્યો છે। વાઘ પરિયોજનાના કુલ ક્ષેત્રો જે છે એ ક્ષેત્રોની સંખ્યા 44 છે, વિકલ્પમાં પૂછાય છે। એ રીતે હાથી પરિયોજના પણ શરૂ થઈ 1992માં આ યોજના શરૂ કરવામાં આવી, કારણ કે આપણા દેશમાં હાથી, કુદરતી રીતે જંગલમાં જોવા મળતા હાથીની સંખ્યા પણ ઓછી થવા લાગી। એના પણ કારણો એ જ છે કે ભાઈ જંગલોનો નાશ થવા લાગ્યો, વિશાળ કાય પ્રાણી છે, ખોરાક પણ એને વધારે જોઈએ, અને જંગલો ઘટતા ગયા એટલે ખોરાકની શોધમાં એ ખેતરોમાં અને માનવ વસાહતવાળા વિસ્તારોમાં જવા લાગ્યા। બીજું કે ભાઈ એનું ચામડું છે, એના દાંત છે, એના માટે હાથીના શિકારનું પ્રમાણ પણ વધ્યું એટલે હાથીની સંખ્યા વધારવા માટે 1992માં હાથી પરિયોજના શરૂ થઈ અને દેશમાં એના માટેના 26 જેટલા સંરક્ષિત વિસ્તારો ઘોષિત કરવામાં આવ્યા અને એના માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું। હાથીના જે નિવાસસ્થાનો છે, એના સ્થળાંતર માર્ગો છે, એ સુરક્ષિત કરવામાં આવ્યા અને સરકારના આ પ્રયત્નોને કારણે આપણા દેશમાં હાથીની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો ગયો। એટલે તો બીજું એક પ્રાણી છે અસુરક્ષિત છે, જે ગેંડો। આપણા દેશની અંદર પૂર્વોત્તરના જે દલદલીય વિસ્તારો છે, દલદલીય વિસ્તારોમાં એક સિંગી ગેંડો જોવા મળે છે। આ એક સિંગી ગેંડાનો પણ શિકાર થતો હતો, એના ચામડા માટે, એના શિંગડા માટે, એનું શિંગડું જે છે એ મેળવવા માટે, એનું ચામડું મેળવવા માટે સતત એનો શિકાર થતો ગયો। આપણા દેશમાં અત્યારે હાલ અસમ રાજ્યની અંદર ગેંડા જોવા મળે છે, એ સિવાય પશ્ચિમ બંગાળના સુંદરવનના જંગલો છે, દલદલે વિસ્તાર છે, ત્યાં પણ ગેંડાની સંખ્યા જોવા મળે છે। ખૂબ જ ઓછી સંખ્યા થઈ અને એના કારણે ભારતે રાઇનો વિઝન નામની એક વ્યૂહરચના રચી અને આ વ્યૂહરચના અન્વયે ભારતની અંદર 3,000 કરતાં વધારે ગેંડાની સંખ્યા કરવાનું લક્ષ્યાંક છે અને એ લક્ષ્યાંક મેળવવા માટે સરકારે જે અનેક પ્રયત્નો કર્યા એ કાબિલે તારીફ છે અને અત્યારે ગેંડાની સંખ્યામાં સુધારો થવા લાગ્યો છે। એ રીતે ઘડિયાળ પરિયોજના, ઘડિયાળ એ મગરની એક જાત છે, આ મીઠા પાણીમાં
જોવા મળતી જાતિ છે, પ્રજાતિ છે, અને એ પણ લુપ્ત થવાને આરે હતી. 1970ના દશકામાં ઘડિયાળ પ્રજાતિની મગરો જે છે એ લુપ્ત થવાને આરે હતી, અને એટલે જ ભારત સરકારને એની માહિતી મળી અને તરત જ ભારત સરકાર જાગૃત થઈ અને આ ઘડિયાળ પ્રજાતિના મગરોને બચાવવા માટે એમણે પરિયોજના કરી અને એ પણ સફળ રહી. પછી ગીધ પરિયોજના જે છે, ગીધ પક્ષી છે, કુદરતનું સફાઈ કામદાર તરીકે ઓળખાય છે. વિકલ્પમાં પૂછાય, મરેલા પ્રાણીઓ જે છે, ઢોર ઢાંખર છે, એને ખાય છે. વર્ષો પહેલાં ગીધની સંખ્યા વધારે હતી, પણ સમયાંતરે અમુક પ્રદૂષણોને કારણે, રાસાયણિક દવાઓ અને કેમિકલ્સના કારણે આ પ્રજાતિ જે છે એ ગીધની કુલ પ્રજાતિ જે 9 પ્રજાતિ છે એ 9 પ્રજાતિની સંખ્યામાં ઉત્તરોત્તર પુષ્કળ ઘટાડો થયો. એ ઘટાડાને દૂર કરવા માટે 2004માં આ એક પરિયોજના શરૂ કરી અને અમુક જે દવાઓના પશુઓ, જે દુધાળા પશુઓ માટેની જે દવાઓ છે એ દવાઓ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને એની સંખ્યામાં વધારો કરવામાં આવે છે. અમુક સમયાંતરે ગીધોની સંખ્યાની ગણતરી પણ કરવામાં આવે છે અને એના આંકડા પ્રમાણે એમાં થોડા થોડા ફેરફાર કરી અને આ પક્ષીની સંખ્યા વધારવા માટેના પ્રયત્નો થાય છે. પછી હિમદીપડા પરિયોજના પણ છે. હિમાલયના જે 3000 મીટરની ઊંચાઈવાળા વિસ્તારોમાં આ પ્રજાતિના દીપડાઓ જોવા મળે છે, પરંતુ એમની સંખ્યા ઘટવાને કારણે સંરક્ષણ જાગૃતિ આવી અને ભારત સરકારે 2000ની અંદર આ પરિયોજના શરૂ કરી. એ સિવાય બીજા ઘણા બધા પ્રાણીઓ છે, કાશ્મીરી હંગુલ પરિયોજના, લાલ પાંડા પરિયોજના, મણિપુરની અંદર જોવા મળતું આ લાલ પાંડા જે છે એના માટે, એના બચાવ માટે આ પરિયોજના શરૂ કરવામાં આવી છે, થામિલ પરિયોજના. પછી ગાંગે ડોલ્ફિન જે છે, ગંગા નદી અને યમુના, બ્રહ્મપુત્ર આ બધી નદીઓમાં ગાંગે ડોલ્ફિન મીઠા પાણીની માછલી જે છે એ પણ લુપ્ત થવાને આરે થઈ, તો એ ડોલ્ફિનને બચાવવા માટે પણ આ એક પરિયોજના ચાલુ છે. હમણાં જ લોકડાઉનના સમયગાળામાં નદીઓમાં પ્રદૂષણ ઘટ્યું, એ સમયગાળા દરમિયાન આ જે ગાંગે ડોલ્ફિન છે એ નદીમાં જોવા મળી અને એક આનંદનો વિષય પણ કહેવાય. એટલે આ જે પ્રાણીઓ છે એના માટે જુદી જુદી પરિયોજનાઓ શરૂ કરી, એ સિવાય પણ કેટલાક સંરક્ષણ હેતુ માટેના કેટલાક જે વિસ્તારો છે એ વિસ્તારોને પણ, જંગલ વિસ્તારોનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. ભારત સરકાર દ્વારા જંગલ આચ્છાદિત વિસ્તારો કે જ્યાં અસુરક્ષિત પ્રાણીઓ જે છે, જેની સુરક્ષા ઉપર ભય રહેલો છે, તેવા પ્રાણીઓની સુરક્ષા માટે વિસ્તારોને અભયારણ્ય, રાષ્ટ્રીય ઉદ્યાન અને જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવે છે. તેની ચર્ચા આપણે કરીએ તો પેલું જે અભયારણ્ય છે, અભયારણ્યનો હેતુ શું છે? અભયારણ્ય તમે એના વિશે પ્રાઇમરીમાં પણ ભણેલા છો કે ભાઈ જ્યાં જંગલના પશુઓ મુક્ત રીતે હરીફરી ચરી શકે અને તેમના ઉપર શિકાર કરવા ઉપર પ્રતિબંધ હોય એવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. અભય એટલે કે ભાઈ ભયમુક્ત વાતાવરણમાં આ પ્રાણીઓ વસવાટ કરે તેવા વિસ્તારને અભયારણ્ય કહેવામાં આવે છે. આમાં લખ્યું છે કે ભાઈ ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિને અનુમતિ આપવામાં આવે છે. અભયારણ્ય જે વિસ્તાર હોય છે એમાં મર્યાદિત માનવ પ્રવૃત્તિઓ હોય છે, કે ભાઈ ખેતીવાડી હોય કે જંગલ પ્રવૃત્તિ હોય કે પશુચારણ પ્રવૃત્તિ હોય, તે મર્યાદિત માત્રામાં એને અનુમતિ આપવામાં આવે છે. સત્તાધિકારી પાસેથી અનુમતિ મેળવ્યા બાદ પાલતુ પશુઓને ચરાવવાની છૂટછાટ મેળવી શકાય છે, કે ભાઈ ત્યાં વસતા વિસ્તારના જે લોકો છે, વર્ષોથી રહેતા હોય એવા લોકો પશુપાલન ચારવવા માટે જે સત્તાધિકારીઓ છે એમની મંજૂરી મેળવતા હોય છે અને એ મંજૂરી પણ અમુક ચોક્કસ સમય પૂરતી જ આપવામાં આવે છે. પછી અભયારણ્યની સ્થાપના કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે કરવામાં આવી હોય છે.
અને એના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પ્રક્રિયા કરવામાં આવે છે. અભયારણ્ય એ રાજ્ય સરકારનું સાહસ છે કે ભાઈ રાજ્યની અંદર કોઈ એવો વિસ્તાર હોય કે ત્યાં ચોક્કસ પ્રજાતિના જે પ્રાણીઓ હોય છે એની સુરક્ષા માટે અમુક વિસ્તાર જે છે એ વિસ્તાર ઘોષિત કરવામાં આવે છે. વિધાનસભામાં એની ચર્ચા થાય છે અને સર્વાનુમતે જે તે વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવે છે. અભયારણ્ય જાહેર થયેલા જે વિસ્તાર છે એ વિસ્તારનું જે સમગ્ર સંચાલન છે એની દેખરેખ છે આ બધું નિભાવ ખર્ચ રાજ્ય સરકાર તરફથી ભોગવવામાં આવે છે. ભારત દેશની અંદર અનેક અભયારણ્યો છે. આમાં જાણીતા અભયારણ્યોની અંદર પેરિયાર, ચંદ્રપ્રભા, એતુર નાગર અભયારણ્ય, આ બધા અભયારણ્યો નકશાની અંદર પૂછાય છે, કારણ કે આ પાઠમાંથી નકશાનો એક માર્ક્સ પણ પૂછાતો હોય છે. જ્યારે આપણે નકશાની ચર્ચાનો એક લેક્ચર બનાવીશું ત્યારે એ પણ જોઈશું. ત્યારબાદ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન એ અભયારણ્ય કરતાં વધારે થોડું વધારે સંરક્ષિત છે. એની અંદર ઘણા બધા વધારાના વધારે નિયમો હોય છે, કારણ કે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ એકથી વધારે પારિસ્થિતિક તંત્ર માટે બનાવવામાં આવ્યું છે. કે ભાઈ અભયારણ્ય તો અમુક ચોક્કસ પ્રાણીઓ માટે જ હોય છે, પણ આમાં રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે તે વિસ્તારની જે પરિસ્થિતિ પ્રમાણે એનું આયોજન કરવામાં આવતું હોય છે. એટલે રાષ્ટ્રીય ઉદ્યાન જે છે અભયારણ્યમાં પશુચારણને પ્રવૃત્તિને છૂટછાટ આપવામાં આવે છે, માનવીય પ્રવૃત્તિઓને છૂટછાટ આપવામાં આવે છે. જ્યારે રાષ્ટ્રીય ઉદ્યાનમાં પશુપાલકોને પોતાના પશુઓ ચરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવેલો હોય છે. અભયારણ્યની જેમ કોઈ એક જ વિશેષ પ્રજાતિ માટે નથી હોતું, પણ સમગ્ર વિસ્તારમાં વસવાટ કરતા પશુ પક્ષીઓ, ત્યાંની કુદરતી સંપત્તિ, વનસ્પતિ દરેકને જાળવવામાં આવતા હોય છે, અને એના માટે રાષ્ટ્રીય ઉદ્યાનને નિર્માણ કરવામાં આવ્યું છે. અને આનું જે સ્થાપના છે રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. કોઈ પણ એક વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરવા માટે કેન્દ્ર સરકારની મદદ રાજ્ય સરકાર લેતી હોય છે. આપણા ગુજરાત રાજ્યમાં એવા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. સમગ્ર ભારતના જે પ્રસિદ્ધ રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો એક તો કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન છે, જે એક સિંગી ગેંડા માટે આપણે આગળ ભણ્યા ને કે ભાઈ ગેંડા પરિયોજના છે અન્વયે કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન આસામમાં આવેલું છે. એક સિંગી ગેંડા માટે એનું નિર્માણ થયેલું છે, સ્થાપના થયેલી છે. કાર્બેટ છે, વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન છે, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન આપણા કચ્છના દરિયા કિનારે, ગીર અને દચીગામ રાષ્ટ્રીય ઉદ્યાનો જે છે એ અગત્યના મહત્ત્વના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે. ત્યારબાદ વાત કરીએ જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો જૈવ આરક્ષિત ક્ષેત્ર એ આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ એની રચના થતી હોય છે. પ્રકૃતિ, પર્યાવરણ, સંસ્કૃતિ આ બધાનું સંરક્ષણ એમાં કરવામાં આવે છે. કે ત્યાંના પ્રાણીઓ તો ખરા જ, ત્યાંની પ્રકૃતિ અને ત્યાં વસવાટ કરતા જે લોકો છે, અમુક જનજાતિ, અનુસૂચિત જનજાતિના લોકો જે કે આદિવાસી વિસ્તારના જે લોકો છે, જેની પોતાની પરંપરાગત રહેણીકરણીમાં રહેતા હોય છે, એમની સંસ્કૃતિને જાળવવાનો પણ આનો હેતુ હોય છે. એટલે એનું રક્ષણ કરવા માટે આ જૈવ આરક્ષિત ક્ષેત્ર, એમાં વનસ્પતિ, જીવજંતુ, ત્યાંની જમીન, ત્યાંની નદીઓ, ઝરણા, ત્યાંમાં વસવાટ કરતા જે માનવ સમુદાયો, એમની જે જીવનશૈલી છે, એ દરેકનું સંરક્ષણ કરવા માટે જૈવ આરક્ષિત ક્ષેત્રોનું નિર્માણ થતું હોય છે. એમાં પ્રશિક્ષણ માટેની ખાસ સવલતો ઊભી કરવામાં આવતી હોય છે. હવે આમાં જે વિસ્તાર જૈવ આરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યો હોય છે ત્યાં બહારની માનવીય ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. અમુક એવા વિસ્તારો છે કે ત્યાં તો મનુષ્યને જવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. મોટાભાગના 5000 ચોરસ કિલોમીટરથી મોટા વિસ્તારો જે છે એ વિસ્તારોને આવા જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઓળખાય છે. આપણા ભારતમાં નીલગિરી, મન્નારની ખાડી, ગ્રેટ નિકોબાર, સુંદરવન, પંચવઢી આ બધા વિસ્તારો જે છે એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. ગ્રેટ નિકોબાર, અંદમાન નિકોબારના વિસ્તારો છે
એ ગ્રેટ નિકોબાર વિસ્તારમાં જે આદિજાત આદિવાસી પ્રજા વસવાટ કરે છે એવું કહેવાય છે કે સૌથી જૂનામાં જૂની જે માનવ જાતિ છે એક અંદમાન નિકોબાર દ્વીપ સમૂહોમાં વસવાટ કરે છે અને બીજી દક્ષિણ અમેરિકાના એમેઝોનના જંગલોમાં જોવા મળે છે. એટલે એ લોકોની સંસ્કૃતિ એમની એમને જાળવવા માટે આ અંદમાન ગ્રેટ નિકોબારના ટાપો ઉપર પ્રતિબંધિત વિસ્તાર છે તે જૈવ આરક્ષિત ક્ષેત્ર એની પોતાની એ જ પરિસ્થિતિમાં તેમને રહેવા દેવામાં આવતા હોય છે. ગુજરાતનું જે કચ્છનું રણ પ્રદેશ છે એ પણ 2008 સાલમાં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે. અહીંયા જાણકારી પ્રમાણે આંકડા લખ્યા છે કે ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 18 છે અને ગુજરાતમાં 1 છે. એ જ રીતે ભારતના કુલ રાષ્ટ્રીય ઉદ્યાનો 103 છે અને ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો 4 છે. તેમાં ભારતના કુલ અભયારણ્યો જે છે એ 531 અભયારણ્યો જાહેર કરવામાં આવ્યા છે અને ગુજરાતમાં 23 અભયારણ્યો જાહેર કરવામાં આવ્યા છે. ટૂંકમાં આપણા દેશનું જે વન સમૃદ્ધિ જે છે એને એના ઉપર જે દુષ્પ્રભાવ પડ્યો છે એનો વિનાશ થયો છે. કારણ કે મનુષ્ય વિકાસ કરે છે અને વિકાસ કરવો એ અનિવાર્ય છે. વિકાસની પ્રક્રિયા અનિવાર્ય છે. વિકાસ માણસ જેમ જેમ આગળ જશે તેમ તેમ ટેકનોલોજી વિકસાવશે, ઉદ્યોગોની જરૂર છે, રસ્તાઓ માર્ગો વગેરેની જરૂર છે. પરંતુ એની અસર જે જીવસૃષ્ટિ ઉપર થાય છે એનો ખ્યાલ રાખવામાં આવે છે અને એના એની અસરોનું આયોજન જોઈ સંપૂર્ણ નષ્ટ થાય નહીં એની જે આહાર શૃંખલા છે. તમે જે આહાર ચક્ર જોયું છે કે ભાઈ તૃણાહારી પ્રાણીઓ અને માંસાહારી પ્રાણીઓની જે આહાર શૃંખલા છે એના ઉપર અસર ના થાય, એનું માળખું ન ખોરવાય અને નૈસર્ગિક તંત્ર જો આ માળખું ખોરવાય તો લાંબા ગાળે નૈસર્ગિક તંત્ર તૂટી પડે અને એની વિપરીત અસર ધીમે ધીમે મનુષ્ય જાતિ ઉપર પણ પડે. એટલે એ ન થાય એના માટે આપણે આ વન્યજીવોની સુરક્ષા જરૂરી છે. કારણ કે મનુષ્ય સુધી અસર મોડી પહોંચે આપણને અત્યારે ખબર પડતી નથી. અનેક આપણે પર્યાવરણીય સંકટોનો સામનો તો કરી રહ્યા છીએ પણ સમયાંતરે લાંબા ગાળે એ પર્યાવરણની અસર આપણા ઉપર થાય. તમે જુઓ કે ભાઈ ગીરના જંગલોની અંદર તૃણાહારી પ્રાણીઓની સંખ્યા વધી જાય તો શું થાય? એ તૃણાહારી પ્રાણીઓ સતત ઘાસચારો ખાય, વનના જંગલોના વન્ય જીવ વનસ્પતિને ખાઈ જાય તો જંગલો નાશ પામે. જંગલો નાશ પામે એની અસર પર્યાવરણ પણ ઉપર પડે. તૃણાહારી પ્રાણીઓની સંખ્યા ઘટી જાય તો પેલા માંસાહારી પ્રાણીઓને ખોરાક ના મળે એટલે ખોરાકની શોધમાં એ માનવ વસવાટ વિસ્તારમાં થાય. એટલે આ બધી સમસ્યાઓ ના સર્જાય એના માટે આ તૃણાહારી પ્રાણીઓ માંસાહારી પ્રાણીઓ એ જે આખું આહાર કડી છે એ આહાર કડી એની શૃંખલા છે એને જાળવવાનો પ્રયત્ન કરવો જરૂરી છે અને એના માટે આપણે પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જરૂરી છે. ઘણા બધા આમાં ઉદાહરણો પણ આપ્યા છે કે ભાઈ ડુગાંગ વિશે લખ્યું છે, હણોતરા વિશે લખ્યું છે, આ બધા જે પ્રાણીઓ છે એ પ્રાણીઓ ચિત્તા વિશે પણ લખ્યું છે કે ચિત્તો ભારતમાં જોવા મળતો નથી, આફ્રિકા ખંડમાં કુદરતી રીતે જોવા મળે છે. ભારતમાં છે પ્રાણી સંગ્રહાલયમાં, કુદરતી રીતે આ પ્રાણી ચિત્તો એ સંપૂર્ણપણે ભારતમાંથી નષ્ટ થઈ ચૂક્યું છે. વર્ષો હજારો વર્ષો પહેલાં ચિત્તો એ ભારતમાં જોવા મળતો હતો પણ હવે એ જોવા મળતો નથી. માટે આ જે કુદરતી વન્ય સમૃદ્ધિ છે, વન્યજીવો છે, એની સુરક્ષા કરવી એ ફક્ત ને ફક્ત ભારત સરકાર કે સરકારી તંત્રનું કાર્ય નથી. આપણે પણ એમાં ભાગ લઈ શકીએ અને આપણે પણ યોગ્ય રીતે એની સુરક્ષા કરીએ એ આપણી જવાબદારી છે. આ પાઠ અહીંયા પૂરો થાય છે. આ પાઠ પૂરો થયા પછી એનું સ્વાધ્યાય તમારે સુંદર અક્ષર લખવાનો અને મુદ્દા લખતા રહેવાના. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા રહેતા હોય છે કે ભાઈ સ્વાધ્યાય લખવાનો, મુદ્દા લખવાના, તો મુદ્દા પણ લખવાના અને સ્વાધ્યાય પણ લખવાનું. લખવામાં કશું પ્રોબ્લેમ થશે નહીં, કંઈ લૂંટાઈ જવાનું નથી. બરાબર લખેલું હશે તો વંચાશે અને લખેલું યાદ રહેશે અને એની અસર પરિણામમાં સારી થશે. એટલે આ પાઠ પૂરો થયેલો માનવો
અને ઓનલાઈન લેક્ચરમાં બીજા જે પાઠ ચાલતા હોય છે એ પણ એનો પણ અભ્યાસ કરતા રહેવું. જય સ્વામિનારાયણ.